धोरण चार विषय पर्यावरण पाठ बार बदलातो समय। आज आपणे पाठनी समजूती मेळवशुं। तो बाळ मित्रों, तमे पण पाठ्यपुस्तकमां 92 पेज नंबर खोलीने राखो। बदलातो समय। मारुं नाम नीलाभाई छे। वर्षो पहेलानी आ वात छे। ए समय हूँ नानो बाळक, मारा पिताजी खेत मजूरी करता। हाल में हूँ निवृत्त जीवन गाड़ू छूँ। ए समय ना मारा अनुभव तमारी साथे आपले करवा मांगू छूँ। अहीं कने कहे छे के मारू नाम नीलाभाई छे। आ पाठ में जे वात करवामां आवी छे ए वर्षो पहेलानी वात छे। नानो बाळक हतो ए समय। मारा पिताजी नीलाभाईना पप्पा ए खेत मजूरी करता हता। हूँ निवृत्त जीवन गाड़ू छूँ। ए समयना जे अनुभवो छे ए आपणी साथे अहीं कने वात करवाना छे। मोटू स्थळांतर। लगभग 70 वर्ष पहेलानी वात छे। मने याद छे ते समय ज्यारे हूँ 10 वर्षनो हतो त्यारे अमे अलियानो टंडो गाम पाकिस्तानमां रहता हता। ते समय अमारे खूब वेठवुं पड़ेलू, खूब चहल पहल चालती हती। मने समझमां नहोतुं आवतुं के शुं थई रह्युं छे। एक दिवस बापाए अमने कह्युं के आपणे गाम छोड़वानुं छे अने बीजी जग्याए स्थळांतर करवानुं छे। 70 वर्षनी पहेलानी आ वात छे पाठमां। જ્યારે 10 વર્ષનો હતો ત્યારે એને અલિયાનો ટંડો ગામ એટલે કે પાકિસ્તાનમાં એ રહેતા હતા। એ સમય એ લોકોને ખૂબ જ ઘણું બધું વેઠવાનું પડ્યું। તે સમયની ચહલપહલ ખૂબ જ હતી અને એને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું છે આ બધું। તે સમયે નીલાભાઈના પપ્પાએ કહ્યું કે આપણે આ ગામ છોડી અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે। આગળ બાળ મિત્રો, હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો। ત્યાં મારા બધા મિત્રો હતા। અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા, તે પણ સરહદ પર પડાવી લીધા। છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા। અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું। લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો છે હતો। ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા। જેમ અમે ભારતમાં આવ્યા હતા, થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા। હવે અહીં કને સ્થળાંતર કરવાનું થયું એટલે એ લોકોએ ધોળાવીરામાં એક ખુલ્લા મેદાનમાં એક તંબુ તાણીને બેસવાનું થયું। આગળ એક નવું ઘર। એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચડિયા જય રામનગર। બાળમિત્રો, અહીં યાદ રાખજો કયું ગામ છે એ। ગામમાં થોડી જગ્યાએ મળી છે। બાપાએ કહ્યું કે આપણે અહીં કને જયરામનગર છે ત્યાં કને આપણે થોડીક જગ્યા મળી છે। તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું। હું ખૂબ જ ખુશ હતો। બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી। અમે બાળકોએ પણ મદદ કરી હતી। માએ માટી ખોદી અને અમે તંગારા ભરી અને માને આપ્યા અને આ મકાન બનાવવામાં એ લોકોએ ખૂબ જ પ્રયત્ન કર્યો હતો। બાપાએ અને માએ એટલે કે જે નીલાભાઈ છે એના પપ્પાએ અને એની મમ્મીએ ખૂબ જ સખત મહેનત કરી હતી અને માટીના જે તગારા હોય એ ભરી ભરીને એમણે આપવાનો પ્રયત્નમાં કર્યો હતો। બહેન અને માએ તેનમાં ભૂસો ભેળવ્યો, બાપાએ દિવાલો બનાવી, બહેન અને માએ ભૂસો બનાવી અને ભેળવ્યો અને બાપા હતા એના એ દિવાલો બનાવવાની શરૂઆત કરી। અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા। હવે અહીં કને કહે છે કે અમે આજુબાજુમાંથી જે જ્યાં કને ગાયનું છાણ મળ્યું ત્યાં કને લઈ અને ભેગું કરી લાવ્યા। માએ તેમાંથી લીપણ કરી ભોયતળિયું તૈયાર કર્યું।
માએ એ છાણમાંથી લીપણ કરવા માટે ભોયતળું લીપણ કરી અને ભોયતળું તૈયાર કર્યું હતું. માં કહેતા હતા કે ગાર કરેલી હોય ત્યાં જીવજંતુઓ દૂર રહે. માં કહે છે કે જે જગ્યાએ છાણવાનું લીપણ હોય એ જગ્યાએ જીવજંતુ હોય એ દૂર રહે છે. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી અને વાસા તૈયાર કરી મોભ મૂકવ્યો. હવે છાપડું ઢાંકવાનું હતું. દિવાલો ચડાઈ ગઈ. ભોયતળું તૈયાર થઈ ગયું હતું. છાપડું બાંધવાનું હતું એની તૈયારી કરી રહ્યા હતા. બાળમિત્રો, તમે પણ પાઠને ધ્યાનપૂર્વક અને શાંતિપૂર્વક વાંચવાનો પ્રયત્ન કરજો. અસ્તુ.